દેશના અનેક ભાગોમાં ઠંડી પડતી જોવા મળી રહી છે. ઠંડીની અંદર વધારો થવાના કારણે લોકો બ્લેન્કેટ ખરીદતા જોવા મળી રહ્યા છે, પરંતુ ફરીથી છત્રી અને રેઇનકોટ કાઢવાનો વારો આવવાનો છે. અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં એક તોફાની અને મજબૂત વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાના મારફતથી હવે ભારત દેશ તરફ દરિયાની અંદર આગળ વધતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું અત્યારે અરબ સાગરની અંદર આગળ વધતું હોવાના કારણે આ વાવાઝોડાની ઝડપ અત્યારે દરિયાની અંદર 120થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ભારત દેશ તરફ અરબ સાગરમાંથી આગળ વધતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું આગળ વધવાના કારણે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર એક મજબૂત અને નવી ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને ડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારથી લઈને બેંગલુરુના વિસ્તારોમાં તાપમાનની અંદર મોટા ઘટાડાની સાથે ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારો વધતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભર શિયાળાની વચ્ચે અત્યારે કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. અત્યારે સૌથી વધારે વરસાદ શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈના વિસ્તારોની અંદર તોફાની પવનની સાથે ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી એક બાદ એક નવી સિસ્ટમો અને હલચલ વધતી હોવાના કારણે દરિયાકાંઠાની અંદર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને તોફાની પવનની લહેરોના કારણે આ વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અંધકારની વચ્ચે વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યની અંદર શિયાળાની શરૂઆત થઈ હોય તેમ હળવી અને શીતળ ઠંડીનો અનુભવ ગુજરાત રાજ્યમાં વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારાની સાથે હવે ફરીથી મેઘરાજા ભૂક્કા બોલાવવા આવતા હોય તેમ ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર હવે ફરીથી અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોની લહેરો ગુજરાત સાથે અથડાતી જોવા મળી રહી છે અને અરબ સાગરના પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઠંડા પવનોની સાથે અત્યારે 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકતા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવો અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનોનો મારો અત્યારે ગુજરાત સુધી મોકલતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર સતત ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ધીમી ગતિએ ગુજરાતમાં ઠંડીની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ઠંડીનો ચમકારો હવે ભૂકા બોલાવતો હોય તેમ રાજ્યમાં ઠંડી વધતી જોવા મળવાની છે અને ઠંડા પવનો પણ ચારે દિશાઓમાંથી આવીને ગુજરાત સાથે અથડાતા હોય તેમ ગુજરાતની અંદર સતત પલટા આવતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરના વિસ્તારથી લઈને ઓમાનનો વિસ્તાર ને યેમનના વિસ્તારોની અંદર પણ અત્યારે હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોમાં એક હવાનું હળવું દબાણ સતત હલચલ વધારતું જોવા મળી રહ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં બનતી નવી નવી સિસ્ટમોના કારણે આ વિસ્તારોમાં એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને હવે આ ઘેરાવાનું જોર ગુજરાત સુધી પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસોમાં
ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ફરીથી માવઠું ગુજરાત ઉપર ભૂકા બોલાવતું હોય તેમ વરસાદનો નવો રાઉન્ડ લઈને આવી રહ્યું છે. ભર શિયાળાની વચ્ચે લોકોને ઠંડીનો માહોલ જોવા મળશે અને ઠંડીની સાથે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવતો હોય તેમ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું જોર પણ વધતું જોવા મળવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારોમાં એક નવી ડિપ્રેશનવાળી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો મજબૂત સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમનો તીવ્ર પ્રકોપ વધતો હોવાના કારણે અરબ સાગરની સાથે બંગાળની ખાડીના તોફાની પવનો ભારતના અનેક રાજ્યોની અંદર અત્યારે ઠંડા પવનોની સાથે માવઠું વરસાવતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર પણ એકાએક મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે. ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર 14 ડિગ્રીથી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌથી વધારે ઠંડી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતી જોવા મળી છે અને જેમાં 15 ડિગ્રીથી લઈને અત્યારે 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળ્યું છે અને સૌથી વધારે ઠંડીનો માહોલ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે, જેમાં થરાદના વિસ્તારોમાં ફક્ત 16 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. રાધનપુરની અંદર પણ 16 ડિગ્રી, પાલનપુરની અંદર 17, ખેડ બ્રહ્માના વિસ્તારોની અંદર અત્યારે 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. મહેસાણાના વિસ્તારોની અંદર 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર, હિંમતનગરના વિસ્તારોની અંદર 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે નોંધવામાં આવી રહ્યું છે. આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અત્યારે ભારે અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે સાથે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં લખપતની અંદર 19, ખાવડમાં 19, રાપરના વિસ્તારની અંદર 16, તો ગાંધીધામમાં 18, બાડેલીમાં 19, માંડવીની અંદર 21 ને નળિયાના વિસ્તારોમાં 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળ્યું છે. આમ કચ્છની અંદર પણ ઠંડી વધતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાણવડ, પોરબંદરના વિસ્તારોની સાથે જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, ઉનાની સાથે અમરેલીના જિલ્લાની અંદર પણ અત્યારે ઠંડીનો માહોલ વધતો હોય એમ 18 ડિગ્રીથી 22 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની વચ્ચે માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ અરબ સાગરના તોફાની પવનો ટકરાતા હોવાના કારણે અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો દાહોદ, છોટાઉદેપુર, ખેડા, ખેડ બ્રહ્માની સાથે અત્યારે દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અહેમદાબાદ, આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ 18 થી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળ્યું છે. આમ રાજ્યના ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીની અંદર વધારા સાથે રાજ્યમાં ફરીથી માવઠાનો નવો રાઉન્ડ ગુજરાત ઉપર ભૂકા બોલાવતો જોવા મળશે જેવી નવી આગાહી દર્શાવવામાં આવી છે.